જેવી રીતે મમ્મી બાળકોને ગમે એ પ્રકારે જુદી જુદી વસ્તુ બનાવે, એવી રીતે સ્વાધ્યાયના પણ જુદા જુદા પ્રકાર છે. અત્યારે વિષય નથી પણ વાંચના, વાંચીએ તે સમૂહ વાંચન હોય કે વ્યક્તિગત વાંચન હોય, પૃચ્છના જે આજે છે તે પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આપણે જે વાંચ્યું હોય એના અર્થનું ફરી ફરી ચિંતન કરવું, બાર ભાવના રૂપે, સોળ ભાવના રૂપે અથવા એમનેમ પણ જે તત્વચિંતન કરે નવતત્વ વગેરેનું, આત્મતત્વનું, મોક્ષ માર્ગનું, એને પણ અનુપ્રેક્ષા કહે છે. આમના આમના એટલે આપણે જેને સામાન્ય રીતે કહીએ છીએ પારાયણ, મોટેથી બોલી અને એના અર્થનું અનુચિંતન કરવું. અને ધર્મોપદેશ એ તો આચાર્યાદિક મહાપુરુષો કરી શકે, આચાર્યાદિક મહાપુરુષો હોય તે જગતના જીવોને દુઃખના ખાડામાં પડતા જોઈને એમને મોક્ષનો માર્ગ બતાવે છે. એમ કહે છે કે ભાઈ શા માટે દુઃખમાં પડો છો,